विद्यार्थी मित्रों पेपर सेट नंबर टू प्रश्न नंबर 36 निर्वनीकरण नी असरो जणाओ। पहला तो निर्वनीकरण शब्द अपने समझो पड़े ने। वनीकरण एटले आपने ख्याल छे के जंगलों आच्छादन, जंगल वधारवू, जंगल वाववू, वृक्षों वाववा, एने वनीकरण कहीए छे आपणे। वनीकरण कार्यक्रम आपणने ख्याल छे के जुलाई मास एटले वन महोत्सव, आखो मास आपणे जंगलोना वृक्षों वाववानी वात छे वनीकरण। અહીંયા નિર્વનીકરણ છે જેને કહેવાય જંગલોના વિનાશની અસરો જણાવો, આપણો પ્રશ્ન છે નિર્વનીકરણની અસરો, અથવા તો એને એમ કહેવાય કે ભાઈ જંગલ વિનાશની અસરો જણાવો। જો જંગલ નષ્ટ થશે તો શું પરિસ્થિતિ થશે, તો ચાર મુદ્દાઓ આપણે લખવાના હોય કે જંગલ નષ્ટ થશે તો શું પરિસ્થિતિ। સૌથી પહેલાં કહીએ તો નિર્વનીકરણની વાત કરીએ તો આ બાજુ આપેલા ચિત્રો એ તમને થોડોક ઉદ્દેશ્ય આપે છે, ક્યાંક ને ક્યાંક દુષ્કાળની પરિસ્થિતિ સર્જાશે, ક્યાંક ગ્લોબલ વોર્મિંગ શરૂ થશે, વધુ પડતી ગરમી શરૂ થશે, ગ્રીન હાઉસ ઇફેક્ટ શરૂ થશે, ક્યાંક ને ક્યાંક કેટલા બધા જીવ છે એ નષ્ટ થશે, કારણ કે અહીંયા દુષ્કાળની સંભાવના રહેશે નિર્વનીકરણના કારણે। કારણ કે આપણે પ્રાઇમરીમાં ભણતા એટલે આપણી પ્રાઇમરીની ચિત્રકલાની બુકમાં આવતું વધુ વૃક્ષ વાવો ને વરસાદ લાવો, યાદ છે આપણે બધાને? તો એ વૃક્ષો છે વરસાદને આપણા સુધી પહોંચાડવામાં લઈ આવવામાં મદદરૂપ થાય છે। તો નિર્વનીકરણ થઈ જાય, જંગલો કપાઈ જાય, જંગલોની સંખ્યા ઘટી જાય। મેં પહેલાં જ કીધું કે એક અહેવાલ પ્રમાણે આંકડાકીય માહિતી એમ કહે છે કે ભારતમાં જંગલો 33% હોવા જોઈએ, આપણે સૌનો સાથ સૌનો વિકાસ કેટલા રહેવા દીધા 22%, એટલે ડાઉન। એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ 22% હોવું જોઈએ, આપણે કેટલા રહેવા દીધા, તો કે 10%। બંને બાજુ જોઈએ તો જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે, એ નિર્વનીકરણ છે। હવે એનાથી શું ઇફેક્ટ થશે, તો કે સૌથી પહેલાં તો કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થશે એટલે ગરમી વધશે, ગ્રીન હાઉસ ઇફેક્ટ થશે, બરોબર, માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા ઘટશે, ફળદ્રુપતાની સમસ્યા સર્જાશે, જંગલોનો વિસ્તાર ઘટશે, વૈશ્વિક તાપમાનમાં વધારો થશે, વરસાદનું પ્રમાણ ઘટશે, દુષ્કાળના પ્રમાણમાં વધારો થશે, વન્યજીવો નિરાશ્રિત બનશે। બસ ઇનફ છે, આપણે ચાર જ મુદ્દા લખવા એના બદલે 6 મુદ્દાઓ આપી દીધા કે ભાઈ એક તો CO2નું પ્રમાણ વધશે, કાર્બન ડાયોક્સાઇડ, તો સ્વાભાવિક છે કાર્બન ડાયોક્સાઇડ ગરમીનું શોષણ કરશે, કાર્બન ડાયોક્સાઇડ વધવાથી ગરમીનું પ્રમાણ વધશે એક, બીજું તો કે ગ્રીન હાઉસ ઇફેક્ટ થશે જેનાથી વનસ્પતિઓ પર પ્રતિકૂળ અસર થશે અને એના કારણે કેટલાક પાક છે એની સુગંધ, એની સોડમ પણ ચાલી જશે, ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધશે, ક્યાંક ને ક્યાંક જંગલોનો વિસ્તાર ઘટશે, ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક તાપમાનમાં વધારો થશે, વરસાદનું પ્રમાણ ઘટશે, બરોબર, અને દુષ્કાળના પ્રમાણમાં વધારો થશે, અને લાસ્ટ લખશું તો આપણે વન્યજીવો નિરાશ્રિત બનશે, બરોબર। આટલું ઇનફ છે, બરોબર, ચાર માર્ક આપણે ચાર મુદ્દા જ લખવાના હોય, અહીં સુધી રાખીએ।